संत पूछे से बोल बेटा क्या चाहिए, घड़ा चाहिए, घड़े की विधि चाहिए, नहीं घड़ा ही चाहिए, ले ले बेटा ये घड़ा, लेकिन कान खोल के सुन लेना कि दोबारा मत आना, अब इस आश्रम के अंदर दोबारा पांव मत रखना, ये घड़ा पहली बार मैं किसी को दे रहा हूं, आज तक जो भी आए किसी ने विधि मांगी, किसी ने इंस्टेंट वस्तु मांगी, तू एक ऐसा है कि तूने घड़ा ही मांग लिया, घड़ो नहीं है बाहर निकलो, आश्रम की बाहर उभो रहो, एने कहू कि जता पेला घड़ा ने चेक तो कर लो, माटी नो घड़ो तो पथरा भी नहीं दीधो, देखाव में तो सरखो ज होय, अने एने घड़ा ने हाथ जोड़ी ने कीधु, हे घड़ देवता, तमे जो खरेखर काम कुंभ हो तो मने अत्यारे बहुत तरस लागी छे, सरबत आप, अने ज्यां कीधु त्यां अंदर थी सरबत बार, रस ना, खुश खुश थई गयो, एने सरबत गड़गड़ावी दीधो, महात्मा ने दूर थी प्रणाम कर्या, कमाल कर दिया आपने, आपका घड़ा मुझे दे दिया, अने हवे ही पोताना गाम तरफ जवा निकल्यो, आखा रस्ता में एक ज विचार, आखा गाम ने कहीश, आ जाओ किसी को क्या चाहिए, जादू ही लकड़ी मेरे पास आ गई है, जो चाहिए वो दे दूंगा, एक नशो चढ़ी गयो, आत्मा थी आत्मा घड़ो फेरवे, आत्मा थी आत्मा घड़ो फेरवे, घड़ो फेरवतो जाए आगळ चालतो जाए, घड़ो फेरवतो जाए आगळ चालतो जाए, गाम जेवुं नजीक आव्युं, एनी स्पीड वधी गई, जल्दी पहोंच्यो, आखा गाम ने भेगू करू, अने आखा गाम ने कही दऊं मेरे पास जादुई लकड़ी आ गई, जिसको जो चाहिए वो इसमें से दे सकता हूं, अने ए नशामां ने नशामां ख्याल न रह्यो, पगमां पत्थर आव्यो, अने आटी वळी पग लथड़ायो, नीचे पड्यो, हाथमां लेलो घड़ो पण नीचे पड्यो, घड़ो શું હવે તમને શું લાગે શું લેવા જેવું, એનામાં અક્કલ નથી, તમારામાં અક્કલ હતી, તમે પહેલેથી વિધિ જ પકડી રાખી, એ તમને ખબર હતી આ ઘડો ફૂટી જવાનો છે, મારું પેપર ફૂટી ગયું લાગે છે, શું જોઈએ, વસ્તુ, વસ્તુનો આધાર કે વસ્તુ બનાવવાની વિધિ, મારે તમને કેવું છે, વર્તમાન કાળમાં જે જિંદગી મળી છે ને એ જિંદગીને તમે બદલી નથી શકવાના, સોરી એ જિંદગી નવી તમે નથી કરી શકવાના, પણ એ જિંદગીમાં તમે જો પરિવર્તન લાવી દો ને, એવી વિધિ જો તમારી પાસે આવી જાય ને, તો આ જિંદગી પર તમારા માટે સોનાની જિંદગી, ચેન્જ યોર લાઈફ, આજે ચેન્જ યોર લાઈફ એટલે જે લાઈફ મળી છે એ જ લાઈફ એ જ રાખવાની છે, હું કોઈ એવી જાદુઈ વિદ્યા નથી બતાવવાનો કે જેનાથી તમે આખા બદલાઈ જાઓ, તમે નહીં તમારા મનના પરિણામોને મારે આજે બદલી, અનંત ભવમાં અનંતી વખત અનંતા શરીર લીધા છે, સાંભળજો બરાબર, ભાવ બદલાયા છે, આપણા ભાવ નથી બદલાયા, ગતિઓ બદલાતી રહી, આપણી મતિ ના બદલાય, આપણે આપણી પ્રવૃત્તિઓ બદલતા રહ્યા પણ આપણી પરિણતિ ના બદલાય, બિલાડીના ભવમાં ગયા, કૂતરાના ભવમાં ગયા, વાંદરાના ભવની અંદર ગયા, અરે પશુ છોડીને મનુષ્યના ભવમાં આવ્યા, નરકના ભવમાં ગયા કે દેવના ભવમાં ગયા, ભવો આપણે બદલતા રહ્યા પણ ભીતરના ભાવ તો બધી જ જગ્યાએ એક જ સરખા રહ્યા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ચારે સંજ્ઞા, ચારે ગતિની અંદર માજા મૂકી દીધી હતી, ભાવ બદલાતા રહ્યા, ભાવ નતા બદલ્યા, ચેન્જ યોર લાઈફ નોટ ચેન્જ યોર બોડી, શરીર નથી બદલવું આપણે, આ ભવની અંદર જે શરીર મળ્યું છે શરીર નથી બદલવું, અંદરમાં રહેલા આત્મા અને આત્માના પરિણામોને બદલી નાખો, પ્રવૃત્તિ કદાચ જે કરો છો તે ભલે કરતા પણ ભીતરની પરિણતિ બદલી નાખો, તમારી લાઈફ નવી થઈ જશે, તમે ઘણી વાર જોતા હશો બહુ લાંબી બીમારીમાંથી કોઈ માણસ હોસ્પિટલમાંથી ઘરે આવે છે ને એના જીવનમાં બહુ મોટો ચેન્જ આવી જતો, છ મહિના સુધી હોસ્પિટલની પથારી પર રહેનારો માણસ જતી વખતે ભયંકર ગુસ્સાવાળો હોય આવે ને ત્યારે એકદમ શાંત થઈ ગયો હોય, તમને એમ થાય અમણસ આટલો કેમ બદલાઈ ગયો, કારણ કે એને બહુ મોટી પછડાટ ખાધી છે, છ મહિનાની બીમારીએ એને સીધો દોર કરી નાખ્યો છે, એને થઈ ગયું હવે ગમે ત્યારે આપણે ઉકલી જઈએ એમ છીએ, જે જિંદગી બચી છે એમાં આપણે કંઈક સારા કામ, ચેન્જ યોર લાઈફ.
પાલીતાણા ગયા, ચાર મહિનાનું ચોમાસું કરીને આવ્યા, લાઈફ ચેન્જ થાય. તમારી બા, તમારી બેન, તમારી વાઈફ કોઈ પણ પાલીતાણા ચોમાસું કરવા ગયા, 47 દિવસનું ઉપદાન કરીને આવ્યા, 50 દિવસનો છરી પડતો સંગ કરીને આવે, કોઈ પણ એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા પછી તમે જોજો, થોડો ઘણો તો ચેન્જ આવે, આવે ને ચેન્જ યોર લાઈફ. તમે ચોમાસું નથી કરવા જવાના, તમે છરી પડતા સંગમય નથી જવાના, તમે ઉદ્ધાન કરવા નથી જવાના, તમે 99 કરવા નથી જવાના, અને તમે તમારા સંસારમાં રહીને મને પૂછો કે મારા સામે અમારી લાઈફને અમારે કઈ રીતે બદલી દેવાની. આજે ચાર ચીજ તમારી સામે મૂકવી છે, તમારા જીવનમાં ચાર વૃત્તિને બદલી નાખો, તમારી લાઈફ બદલાઈ જશે. વૃત્તિ દેટ મીન્સ પરિણતિ, વૃત્તિ એટલે ભાવ, વૃત્તિ એટલે મતિ. આ ચાર ચીજને બદલી નાખો, લાઈફ આખી ચેન્જ થઈ જશે.